મન સમજી શકે ભગવાન મળે એ તો બધા ત્રાટા છે. અને અમે તો એમાં એવી માન્યતા ધરાવી છે કે 11 જન્મમાં એને પૈસાને જોડે કોઈ પણ ગુનામાંથી છટકી ગયા છે. એટલે આજી વખતે તેમણે સ્વયં સજા ભોગવી દીધી છે. જો વિવેક વિચાર જ્ઞાન અને વૈરાગ્ય રૂપી સમૃદ્ધિ ન હોય તો નગરા યમ નિયમો પણ પાર પાડી શકે એમ નથી. યમ નિયમોનો ફળ કેવળ શ્રમ સિવાય કઈ મળતો નથી. મન સમજાવું એમાં મોટામાં મોટો સાધન સત્સંગ, જોકે જપ તપ વ્રત નિયમ એ બધા થોડે ઘણે અંશે મનને સમજાવવાના સાધનો છે, પણ સંપૂર્ણપણે મનને સમજાવવા માટેનું સાધન મહાપુરુષોનો સમાગમ સત્સંગ છે. સત્સંગે પરમ પ્રાપ્તિ દુષ્કરમ કરતે જીરા તસ્માદતિ પ્રયત્ને સત્સંગમ સતતમ કુરુ. અપ્રાપ્ય ન પ્રાપ્ત થઈ શકે અગર તો પ્રાપ્ત થવો દુર્લભ છે એવો મોક્ષમાં સત્સંગ થકી પ્રાપ્ત થાય છે. દુષ્કર ભવસાગર સહજમાં સત્સંગ થકી તરાય છે. ભય ભ્રમણા સંશય અજ્ઞાનને ટાળી દેનાર મહાપુરુષોનો સત્સંગ છે. પણ સત્સંગ કુંડાળીઓ કેમ હોવો જોઈએ? કુંડાળીઓ કેમ કે જુઓ, આપણે આપણા સંપ્રદાયના પુસ્તકો સિવાય બીજું વાંચવું નહીં, બીજે મંદિરે જવું નહીં, બીજા ભગવાનને પીએ લાગવું નહીં, બીજા ભગવાનનું નામ લેવું નહીં, એ ગમે તેવો સત્સંગ કરતા હોય તો અમે તો એને ઉજળો કુસન કહી છે. એ ઉજળો કુસન શાસ્ત્રો કે ધરક એમાં ના પડે છે. કારણ કે શિવસ્ય હૃદયમ વિષ્ણુ, વિષ્ણુશ્ચ હૃદયમ શિવ. શિવનું હૃદય વિષ્ણુ છે અને વિષ્ણુનું હૃદય શિવ છે. એ વિષંતિ વિરૂપાક્ષમ દ્વે વિષંતિ જનાર્દનમ એ ઉદ્રમ ન વિજાનંતિ તે ન જાનંતિ કેશવ. જે મારો દ્રોહ કરે અને શંકરનો દાસ બને છે, શંકરનો દાસ બની અને મારો દ્રોહ કરે છે તે રોગોને ઘટના કરે છે. તુલસીદાસજી કે છે, શંકર પ્રિય મહોદ્રોહી શિવદ્રોહી મમ દાસ, તે નરક રહી અલ્પ ભરી ઘોર નરક મે વાસ. તો આવું કોઈ આચાર્યો કે ગુરુજનો તો બિચારા નહીં શીખડાવતા હોત, પણ આપણા મતે કરીને જીવ આવું શીખે છે. ભગવાન એક જ છે, એના નામ અનેક છે, એની લીલાઓ અનેક છે, તેથી કરીને ભગવાન અનેક નથી. અને નામ માત્રથી થયેલો વાદ કોઈ દિવસ સાચો નથી. પણ જો એક જ એ સત્ય સ્વરૂપે સમજાય જાય તો આ મર્મ ખુલ્લો થઈ જાય. ચોખા ક્યો છે, ચાવલ કઈ છે, ભાત કઈ કોઈ છે, રાઈસ કઈ કોઈ છે, પણ યથાર્થ સ્વરૂપ ભાન
જ્યાં સુધી નથી ત્યાં સુધી વાદ વિવાદ છે. કોઈનું નીકળવું જોઈએ તો શોખો દેખાય. સ્વરૂપ ભાન થઈ ગયું પછી નામ થી થયેલો વાદ એ જ ઘડીએ ટળી જાય છે. આને હું ચોકાડું છું, આને કઈ ભાતે અને આને જ કઈ છે. મનરૂપી દીવાલ આવી છે. તો તમે પૂછશો કે મન એવી વસ્તુ કઈ છે, શું છે? તો એના નામને જ વાળો લીધું. રાજના બે વાગ્યા છે એટલે આવનાર એમ કહે છે કે કોઈ નથી. હવે ભાઈ ઉભા ને એટલે કોઈ નથી તે કોણ બોલે છે? પણ કહેવાનો અર્થ છે કે આવનાર માણસ એ ઘરનો એટલો બધો પરિચય છે કે જેના આવા ઉપરથી પણ ઘરધણી તેને ઓળખી શકે છે. મન નહીં કોણ કહી શકે છે કે જે આત્માનું નજીકમાં નજીકનું સ્ફુરણ છે. પણ મનની આ નિંદા બહુ, મનનો ત્રાસ બહુ, મનના વખાણ બહુ ક્યાંથી થાય છે? કે આપના આત્મ સ્વરૂપમાંથી જે સ્ફુરણ ઉત્પન્ન થયું એ સ્ફુરણ એ ક્ષણ માત્રમાં ગુણ સંગી બની જાય છે. કાલગુણિકા સત્વગુણિકા તમોગુણ અને તરત જ જે કાર્યમાં લાગી જાય છે એ સ્ફુરણ જે ઉત્પન્ન થયું એ સ્ફુરણ પાછું જ આત્મા વિમુખ બને તો તરત જ નામ માત્ર થી છેલ્લી ભ્રમણા ટળી જાય છે. માટે ભક્તિ કરવી, ધર્મ પાળવો કે મોક્ષ માર્ગ ગ્રહણ કરવો તે ત્રણેયમાં પ્રથમ જ મન સફાઈની જરૂર. નાવાનું કદાચ પાણીની ખેંચ હોય તો એકાંતરા કરી નાખીને કોઈ વાંધો નથી. પાણી આપણે પવિત્ર બનાવે છે પણ ચામડીને મનને નહીં. મનને તો સત્સંગ પવિત્ર બનાવે છે, સંત દર્શન પવિત્ર બનાવે છે, સંત સેવા પવિત્ર બનાવે છે. સદનાની કથા કરતી હોય બ્રાહ્મણ આવે આપને આવીને ચાલો ભાઈ નાઈ લો તમે એના નાઈ તો નથી સવારે નહીં એ અત્યારે નાવું જોઈએ પૂજા કરાવી પણ પૂજા કરાવો ને નો નામ તો કઈ લે છે ને હતા ના છોકરાઓ પૂજા કરાવો નહી થાય તો નહીં કરો કરાવો તો કરે આવા આવા નાસ્તિક કોઈ નથી કરતા. છોકરો નાવું એને ચોખવે નથી કરતા ને ઓલા પ્રશ્નો કરે એને ઉલટાના નાસ્તિક કહે છે. નગરે એમ કહે કે ભાઈ જો પવિત્ર થયા વિના ભગવાનના સાનિધ્યમાં જઈ શકાતું નથી. નાવ એટલે પવિત્ર થવું તો કઈ પણ પ્રશ્ન કર્યા વિના તરત જ એ સમજી જાય.
એમ કર્મકાંડના ભેદ સમજાવીના આગુસે ચલિયાથી તે રીતે આપણે રૂઢિચુસ્તો જેને ધર્મ ચુસ્તો કહી છે તે લગભગ રૂઢિચુસ્તો બની ગયા. અને ધર્મમાં પણ જબરજસ્ત રૂઢિ કામ કરતી હોય છે. અનુભવી અનુભવ કરનાર તો કોક વિલ્લાઓ છે. માટે મુરદાસજી મહાત્મા કહે છે કે મને સમજાવવાને માટે મહાપુરુષોનો સમાગમ સત્સંગ કરી ગયો એ સાધન મોક્ષ છે.